आज आप लैंग्वेज फंक्शन अंदर एक्सप्रेसिंग और शोइंग रिजल्ट रिजल्ट एट परिणाम कोई कार्य करता हो कोई क्रिया करता हो परिणाम शू आ परिणाम रजू करने परिणाम दर्शा आप एक्सप्रेसिंग और शोइंग रिजल्ट नाम लैंग्वेज फंक्शन ना उपयोग कर परिणाम दर्शा कीवर्ड्स नो उपयोग आ प्रमाण टू टू सो विशेषण दैट इनफ टू सच एम विशेषण के नाउन दैट सो ऑफ दैट देयरफॉर सो अथवा देयरफॉर एनो उपयोग थाय अब परिणाम शू छे कोई क्रिया छे कोई कार्य छे कोई व्यक्ति एनु परिणाम शू छे ए दर्शाववा माटे आ रिजल्ट नो उपयोग थाय छे फॉर एग्जांपल आपणे જોઈએ टू टू वाली वाक्य रचना He is weak. नबळो छे शारीरिक रीते अशक्त छे एनु परिणाम शू नबळो छे तेथी दौड़ी सकतो नथी आ परिणाम थयुं कारण आ छे He is weak. एनु परिणाम शू छे He is weak. એનું પરિણામ શું દોડી શકતો નથી He is weak. બીજું એનું પરિણામ શું મળ્યું He cannot run fast. રેડી કારણ પરિણામ હવે આ દરેક કીવર્ડ્સ નો ઉપયોગ કરીને રિઝલ્ટ નું વાક્ય કેવી રીતે બને છે એ હવે આપણે ચર્ચા કરીશું ફોર એક્ઝામ્પલ દરેક કીવર્ડ્સ નો ઉપયોગ કરીને આને આપણે ચર્ચા કરીએ તો પહેલું ટુ ટુ નો ઉપયોગ કરીએ હી ઇઝ જો ટુ આ તમને જે હાયફન લાઈન દેખાય છે એ શું છે ત્યાં એની વચ્ચે વિશેષણ આવે છે અહીંયા વિશેષણ કયું છે વીક હી ઇઝ ટુ વીક ટુ વીક ટુ વીક ટુ હવે ટુ પછી ક્રિયાપદ નો મૂળ રૂપ આવે શું આવે છે ટુ પછી ક્રિયાપદ નો મૂળ રૂપ તો બીજા વાક્ય ની અંદર તમે જુઓ તો ક્રિયા કઈ છે ક્રિયાપદ કયું છે રન અહીં આપણે મૂકી દઈશું રન ટુ રન ફાસ્ટ હવે તમને પ્રશ્ન થાય સાહેબ નોટ કા ના આવી નોટ કેમ ના ટુ ટુ વાળી વાક્ય રચના કેવી છે વિશેષણ નેગેટિવ હશે તો વાક્ય નકાર એમાં નોટ લખવાની જરૂર નથી યાદ રાખ વીક એટલે વિશેષણ નકાર છે ને નબળો છે અસર છે એથી દોડી શકતો નથી એટલે અહીંયા નોટ કે એવું લખવાની જરૂર રહેતી નથી એટલે આ ટુ ટુ વાળી વાક્ય રચના વિશેષણ જ્યારે નકાર હોય છે તો એ વાક્ય રચના ઇટસેલ્ફ એની જાતે નકાર બની જાય છે યાદ રાખ સમજાણી વાત ફોર એક્ઝામ્પલ એક બીજું એક્ઝામ્પલ આપી દો આ વાક્ય છે હી ઇઝ ટુ ફેટ ટુ વોક હવે આમાં નોટ કાઈ કે એવું કઈ છે નહીં તો આનો અર્થ શું સમજીશું એવું ના સમજતા કે ભાઈ હી ઇઝ ટુ ફેટ ટુ વોક એ જાડો છે ચાલી શકે છે નહીં ધીસ ઇઝ રોંગ ટુ ટુ વાળી વાક્યરચના કેવી છે નકાર છે હી ઇઝ ટુ ફેટ ફેટ એટલે એટલો બધો જાડો છે કે તે ચાલી શકતો નથી ભલે અહીંયા નોટ નથી યાદ રાખજો વિશેષણ ઉપર આધાર રાખે છે વિશેષણ નકાર વાક્ય નકાર વિશેષણ હકાર વાક્ય હકાર રેડી બીજું એક્ઝામ્પલ સો ધેટ નો આ જ વાક્ય લઈએ એટલે તમને ખ્યાલ આવે હી ઇઝ હવે શું આવશે સો વિશેષણ કયું છે વીક સો વીક કોઈ પણ જગ્યાએ ધેટ દેખાય એટલે એના પછી શું આવે છે કોઈ કરતા હોય ક્રિયાપદ હોય એને કર્મ હોય આપણું વાક્ય કયું છે હી ઇઝ સો વીક એટલો નબળો છે એ ચાલી શકતો નથી કે દોડી શકતો નથી આમાં હવે નોટ આવશે અહીંયા ધેટ પછી કોણ છે કરતા હી ધેટ હી કેન નોટ રન હવે
કેન નોટ આવશે કુડ નોટ આવશે કેન નોટ અહીંયા યાદ રાખજો જ્યારે સો વિશેષણ ધેટ વાળી જ્યારે વાક્ય રચના હોય છે કે સચ વિશેષણ ધેટ વાળી વાક્ય રચના હશે ત્યારે આપણે કરતા પછી કેન અથવા કુડ નો ઉપયોગ કરીશું આ યાદ રાખજો કોનો કેન અથવા કુડ એટલે કે અહીંયા મોડલ ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ છે ને જે કેન કુડ મે માઇટ વિલ કુડ એ બધાનો ઉપયોગ અહીંયા થાય છે અને પ્રોબેબલી મોસ્ટલી મોસ્ટ પ્રોબેબલી કેન અને કુડ નો ઉપયોગ થાય છે વાક્ય જો વર્તમાનમાં હશે તો કેન નો ઉપયોગ જો વાક્ય ભૂતકાળમાં હશે તો કુડ નો ઉપયોગ ઇઝ ધેટ ક્લિયર આ ક્લિયર છે ઓકે ધેટ હી હવે કોનો ઉપયોગ કરીશું કેન હી કેન નોટ હી કેન નોટ રન ફાસ્ટ થઈ ગઈ વાક્ય રચના હા બીજી છે હી ઇઝ સો વીક ધેટ ધેટ પછી આપણે વાક્ય રચના બનાવવાની છે ધેટ હી કેન નોટ રન ફાસ્ટ હવે અહીંયા વોઝ હોત તો તો અહીંયા કુડ આવી જતો એટલે આ વાક્ય રચના સો ધેટ ની છે ઓકે હવે ઇનફ ટુ He is weak enough to જો વિશેષણ ની અહીંયા માયા જાય ટુ ટુ વાળી વાક્યરચના જે છે એ વિશેષણ ક્યાં આવે છે ટુ ટુ ની વચ્ચે સો ધેટ વાળી વાક્યરચનામાં સો વિશેષણ ધેટ વચ્ચે આવે છે ઇનફ ટુ ની અંદર પહેલું વિશેષણ He is weak enough to હવે enough to વાળી વાક્યરચનામાં શું થશે અહીંયા પણ સેમ વિશેષણ પ્રમાણે વાક્ય રચના બને છે He is weak enough to run fast હવે ટુ પછી તો તમને ખ્યાલ આવું જ જવી જોઈએ કે ભાઈ ટુ પછી શું આવે છે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે He is weak enough to run ફાસ્ટ એટલો નબળો છે કે ફાસ્ટ દોડી શકતો નથી હવે અહીંયા એવું હોય હી ઇઝ ક્લેવર ઇનો ટુ ક્લેવર એટલે હોશિયાર એટલો હોશિયાર છે કે તેથી પરિણામ શું આવે ગેટ ગુડ માર્ક્સ એ સારા માર્ક્સ મેળવી શકે છે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ પાસ એની એક્ઝામ એટલો હોશિયાર છે કે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે જો અહીંયા શું છે અહીંયા નોટ છે વાક્યમાં અહીંયા હવે બેમાંથી કયું વાક્ય હકાર છે અને કયું વાક્ય નકાર છે એ ડિસાઇડ ક્યાંથી કરશો તમે વિશેષણ ઉપરથી વીક એ નબળાઈ સૂચવે છે એટલે સ્વાભાવિક રીતે વાક્ય નકાર છે ક્લેવર એ પોઝિટિવ સૂચવે છે એટલે વાક્ય હકાર છે એટલે કે એટલો હોશિયાર છે ને કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે એટલે આ ઇનફ ટુ નો ઉપયોગ છે એટલે ઇનફ ટુ ની પહેલા શું આવે છે વિશેષણ અને ટુ ની પછી ક્રિયાપદ નું મૂળ રૂપ આવી જાય છે ત્યાર પછી સો અને ધેર પર લઈ હી ઇઝ વીક હવે સો અને ધેર ઉપર ક્યાં આવે છે બે વાક્યની વચ્ચે કનેક્ટર નું કામ કરે છે સંયોજક નું કામ કરે છે હી ઇઝ વીક સો અથવા ધેર પણ બંને નો ઉપયોગ એક સરખો છે હી ઇઝ વીક સો અથવા ધેર પર હી કેન નોટ રન સમજાય એટલે વાક્ય બે જગ્યાએ પૂરા પૂરા વાક્ય બનાવવામાં આવે છે કઈ રીતે ત્યાં એક ધેર પર આવે ત્યારે આપણે એક વાક્ય આખું વાક્ય લખવાનું થાય છે બીજું સો અને ધેર વાક્યની વચ્ચે આવે છે એટલે સ્વાભાવિક રીતે એની પાછળ બીજું એક વાક્ય આવે છે એટલે એમાં આખી પૂરેપૂરી વાક્ય રચના આવે ત્યાર પછી જોઈ લઈએ સચ એ એન ધેર મેં અહીંયા એ ઓબ્લિક એન કેમ લખ્યું છે એ આપણા સ્વર અને વ્યંજન ના આધારે બરાબર એ ઈ આઈ ઓ યુ ને એનો ઉચ્ચારણ અ આ ઈ ઈ એ પ્રમાણેનું હોય તો એન આવે છે બાકીનો બધામાં એ આવે છે એટલે વિશેષણનું જે પ્રથમ અક્ષર જે છે એ કયું છે સ્વર છે કે વ્યંજન છે વોવલ્સ છે
કે કોન્સોનન્ટ છે એના આધારે નક્કી કરીને મૂકવાનું છે. રેડી? ઓકે. હવે એક વાત કહી લખું છું, હી ઇઝ સચ અ ક્લેવર પર્સન. સચ અ ક્લેવર પર્સન ધેટ ધેટ આવ્યું પાછું એટલે વાક્ય બીજું હશે. ક્લેવર છે એટલે ધેટ પરિણામ શું હોશિયાર છે તો કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે. તો વાક્ય કેવી બનશે? હી ઇઝ સચ અ ક્લેવર પર્સન ધેટ હી કેન પાસ એની એક્ઝામ. એવી રીતે બીજું વાક્ય, હી ઇઝ સચ અ વીક પર્સન ધેટ હી કેન નોટ કાન રન ફાસ્ટ. આ બધી વાક્ય રચના છે કીવર્ડ ના આધારે બધાની વાક્ય રચના. શું ખ્યાલ આવ્યો આપણને અહીંયા વાક્ય રચના? શરૂઆતથી રિવિઝન કરાવી દો. ટુ ટુ વાળી વાક્ય રચના આ બધા વિશેષણ નું ખેલ છે. શું છે? વિશેષણ. વિશેષણ હકાર તો વાક્ય હકાર, વિશેષણ નકાર તો વાક્ય નકાર. જો હોય ટુ હોય, હી ઇઝ ટુ વીક ટુ રન ફાસ્ટ. વાક્ય કયું છે? નકાર છે. કેટલો નબળો છે? પરિણામ શું છે? કે એ ફાસ્ટ દોડી શકતો નથી. એટલે ટુ ટુ વાળી વાક્ય રચના ની અંદર શું થાય છે? વિશેષણ આ બંને ની વચ્ચે આવે છે. એટલે તમે આવે આ સેન્ટેન્સ લખો ત્યારે એની નીચે લખજો ટુ ટુ આ વીક શું છે? તો કે વિશેષણ, પછી પ્લસ ટુ, પછી રન ક્રિયાપદ નું મૂળ રૂપ. તો તમને શું જ્યારે એક્ઝામ ના તમે રિવિઝન કરો તમને તરત જ ખ્યાલ આવી જાય. એવી રીતે અહીંયા સો ધેટ વાળી વાત, તો સો હી ઇઝ સો વીક ધેટ. તો વિશેષણ સો અને ધેટ ની વચ્ચે આવે છે. અને ધેટ ગમે તે કોઈ પણ સેન્ટેન્સ ની અંદર વાક્ય ની અંદર ધેટ આવે એટલે માઇન્ડ સેટ એક કરી લેજો કે ધેટ પછી હંમેશા એક બીજું વાક્ય આવે છે. એટલે બીજું વાક્ય બોલું છું એટલે શું આવે વાક્ય ની અંદર? આ ત્રણ બાબતો નું મહત્વ ની હોય છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર? જો તમે અહીંયા ધેટ, ધેટ પછી હી, કર્તા, કર્તા આ શું છે? અહીંયા સહાયક ક્રિયાપદ મોટા લક્ષ્ય કેન અથવા કુડ એવું લખજો તમે, કેન અથવા કુડ. કૌંસ માં તમે લખી શકો કેન વર્તમાન કાળ માટે, કુડ ભૂતકાળ માટે. કેન નોટ રન ફાસ્ટ, ઈઝી થઈ ગયું. ત્યાર પછી ઇનફ ટુ વાળી વાક્ય રચના ની અંદર હી ઇઝ વીક ઇનફ ટુ રન ફાસ્ટ. ઇનફ ટુ વાળી વાક્ય રચના કેવી છે? ઇનફ ટુ ની પહેલા શું આવી જાય છે? વિશેષણ આવી જાય છે. અને ટુ પછી સ્વાભાવિક રીતે તમને આટલું તો ખ્યાલ જ છે, સર્વસામાન્ય નિયમ, ટુ પછી ક્રિયાપદ નું મૂળ રૂપ છે. એટલે અહીંયા પણ કેવું છે, વાક્ય કેવી રીતે હકાર નકાર ખબર પડશે એના વિશેષણ ઉપર ખ્યાલ આવે છે. સો ધેરાપોર એટલે બંને ની વાક્ય ની વચ્ચે આવે છે, ને વચ્ચે આવે છે એટલે બીજું સેન્ટેન્સ શું હોય? કર્તા ક્રિયાપદ કર્મ વાળું હોય છે. ત્યાર પછી સચ ધેટ એમાં પણ ધેટ આવે છે એટલે બીજું વાક્ય શું છે? બીજું વાક્ય કર્તા ક્રિયાપદ વાળું આવે છે. હવે હવે વાક્ય નકાર હશે તો આ બે બાબતોમાં આપણને ખ્યાલ કઈ રીતે? એક ટુ ટુ વાળી વાક્ય રચના અને એક છે ઇનફ ટુ વાળી વાક્ય રચના. એમાં નોટ આવતા નથી, પણ વિશેષણના આધારે જ્યારે આપણે સો ધેટ, સચ ધેટ કે સો ધેરાફોર નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એના પછી શું થાય છે? બીજું વાક્ય લખાય છે. હવે બીજું વાર જયારે વાક્ય લખીશું ત્યારે નોટ લખવું કે નોટ ન લખવું તો એનો ખ્યાલ તમે ક્યાંથી મેળવશો? વિશેષણના હકાર પ્રમાણે. સમજાઈ ગઈ વાત? વિશેષણ હકાર વાક્ય હકાર, વિશેષણ નકાર વાક્ય નકાર. એટલે એક જ સીધી લીટીમાં છે, તમે આ રીતે યાદ રાખી શકો છો. રેડી?